ભાજપના શાસનમાં ગુજરાતમાં શું થાય છે કહેવા કરતાં શું નથી થતું તેની યાદી બનાવવી સહેલી પડે તેવી સ્થિતિ છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર કાયદેસર થઈ રહ્યો હોય, અધિકારીઓ પર સરકારનો કોઈ હોલ્ટ ના રહ્યો હોય અને બેફામ રીતે રાજ્યને શક્ય એટલું લૂંટી શકાય તેવી વ્યવસ્થા રાજ્યમાં ઊભી થઈ હોય તેવો ઘાટ રચાતો જોવા મળી રહ્યો છે. આ મારા શબ્દોમાં તમને અતિશયોક્તિ ત્યારે નહીં લાગે જ્યારે હું બોલીશ કે 55,000 ખેડૂતોએ પેદા કરેલી રૂપિયા 250 કરોડની મંડળીને 37 કરોડમાં વેચી મારવાનું કારસ્તાન થયાની ઘટના પર શક્તિસિંહ ગોહિલે પ્રકાશ પાડ્યો છે. તો આવો વિગતવાર સમજીએ કે શું થયું એવું કે આખા રાજ્યના તંત્રની આબરૂ જાય તેવો આરોપ લગાવ્યો વિપક્ષના નેતા શક્તિસિંહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માટે શાંતિ સલામતી અને સુખાકારીની વાતો કરતી રાજ્યની સરકારમાં શું શું ચાલે છે એ કહેવા માટે મારા જેવા 1000 પત્રકારો 24 કલાક તમને અહેવાલ બતાવવાનું કામ કરે છતાં પણ કલાકો ઘટે તેવી સ્થિતિ છે. ખબર એ નથી પડતી કે રાજ્યમાં સરકાર અને અધિકારી સાથે છે કે પછી સરકાર સારી છે અને અધિકારીઓ ગાંઠતા નથી અને મોજ પડે તેમ સરકારને દબાવી કામ કરાવે છે, ભ્રષ્ટાચાર આચરે છે. અને જો આવું ન હોય તો ચારે દિશામાંથી કૌભાંડ, કાંડ અને ભ્રષ્ટાચારની, અને એ પણ સામાન્ય પ્રકારના ભ્રષ્ટાચાર નહીં, ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારની ઘટનાઓનો વરસાદ ન વરસી રહ્યો હોય આ રાજ્યમાં. સુરત જમીન કૌભાંડને હજુ આપણે ભૂલ્યા નથી. ત્યાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નવો ઘટસ્ફોટ કરી આ રાજ્યની સરકારની ઊંઘ ઉડાડવા માટે પ્રયાસ કર્યો છે, જેમાં તેમણે સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી સુગર સહકારી મંડળીના વેચાણ થઈ જવાની ઘટના સામે રાખી અને સરકાર પર આકરા સવાલ પેદા કર્યા છે. તેમણે જણાવ્યું કે માંડવીની સુગર મંડળી જે 55,000 ખેડૂત સભાસદોએ ઊભી કરી છે તેમનું રોકાણ પણ 26 કરોડ રૂપિયા છે અને સરકારના પણ તેમાં 21 કરોડ રૂપિયા છે. એ મંડળીને મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને રૂપિયા 37 કરોડમાં વેચી દેવામાં આવી છે. 100 વીઘા જમીન, સુગર પ્લાન્ટ અને મંડળીની મિલકતો રૂપિયા 250 કરોડની હોવાની બેંકને ખબર હોવા છતાં કેવી રીતે કંપનીને 37 કરોડ રૂપિયામાં વેચી દેવાય તેના વિશે શક્તિસિંહે શું કહ્યું એ સાંભળો. દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીમાં માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી, જેમાં 100 વીઘા જમીન, મશીનરી, પ્લાન્ટ આ બધું જ છે, એને 250 કરોડ રૂપિયાની મિલકતો માત્ર 37 કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. આ માંડવી સુગર સહકારી મંડળી, જેમાં 55,000 ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના 26 કરોડ રૂપિયા છે, એમાં સરકારના 20.5 કરોડ રૂપિયા છે, જે બેંકે માત્ર 37 કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો, એ બેંકે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ 250 કરોડ રૂપિયાની છે. થોડા જ સમય પહેલા જે એના 250 કરોડ હતા એના 37 કરોડ થઈ ગયા. જે કાયદા નીચે બેંકે આ હરાજી કરી છે, એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય, શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે? કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે. શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા? અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધે સીધી હરાજી કરે અને એ પણ 250 કરોડની મિલકત માત્ર 37 કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય. આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘૂસવા આપણે નથી દીધા, હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલા માટે સહકારી મંડળીઓ છે. આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો. બીજી એક નવાઈ પ્રમાણે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે IEM નું લાયસન્સ
એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ પરવાનગીને લાયસન્સ હોવું જોઈએ. આજે જુન્નર નામની મહારાષ્ટ્રની એક કંપનીને આપણી સહકારી મંડળીની 250 કરોડની પ્રોપર્ટી 37 કરોડમાં પધરાવીએ છીએ, એની પાસે આઈએમનું લાયસન્સ નથી. અરે સાહેબ, કોણ જોવે છે આ બધું? સહકારી મંડળીના કાયદા મુજબ, સહકારી કાયદા મુજબ આપણા ફરજામાં લઈ જાઓ. અરે સરકારે પોતે જે વહીવટદાર કમિટી મૂકેલી હતી એમના ચેરમેન સંદીપ શર્મા કહે છે કે ઓછામાં ઓછા 200 કરોડની તો આ મિલકત છે. તો 200 કરોડવાળી મિલકત 37 કરોડમાં કેમ જાય છે ભાઈ? ખેડૂતોના 26 કરોડામાં સલવાયેલા છે, ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે. હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો, આવો ભ્રષ્ટાચાર ન ચાલે. આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાય એની વાત કરી હતી, અને 1955માં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી. અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ 250 કરોડની મિલકત 37 કરોડમાં. મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના એમપી ડાયરેક્ટર છે. મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના 250 કરોડ લૂંટી અને 37 કરોડમાં લઈ જાય? ક્યાં છે રજિસ્ટ્રાર શ્રી? અરે ક્યાં છે ખાંડ નિયામક શ્રી? તમારી પણ જવાબદારી છે. લડવું પડે કોર્ટમાં લડો. નાક દબાવો, બેંકો આવી રીતે સીધી હરાજી ન કરી શકે. આપણું વેલ્યુએશન છે એ બતાવો. અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે, ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ. માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી છે કે આપ મોકલો ને ઈડી, મોકલો સીબીઆઈ. આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે, ગુજરાત લૂંટાય છે. આપ મૌન ના બનો, આપ પણ એક્શનમાં આવો. અને 55,000 ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું. તો તમે જોયું એ પ્રકારે શક્તિસિંહ ગોહિલે બેંકે કરેલા સોદા પર સવાલ પેદા કર્યો કે મંડળીના કાયદાની જોગવાઈ જ જ્યારે આર્થિક સંકળામણમાં આવેલી સહકારી સંસ્થાને ફરચામાં લઈ જવાનું કહે છે તો સરફેસી એક્ટ પ્રમાણે સીધી બેંક કેવી રીતે હરાજી કરી શકે આ મિલકતની? આમ શક્તિસિંહના આરોપ મદ્દમ છે કે બની શકે કે જુન્નર સુગર મિલને ખટાવવા માટે રીતસર ઓપરેશન ચલાવી આખી સુગર સહકારી મંડળીનો છોડો કરી નાખવાનો તખતો પણ તૈયાર થયો હોઈ શકે, અને બાદમાં ખેડૂત અને સભાસદોની રાતી પાઈ પણ ન બચે તે રીતે કંપનીને હરાજી કરી મિલકત પહોંચતી કરી દેવાય હોય. જોઈએ હવે શું થાય છે. શક્તિસિંહે તો સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે, પણ વિપક્ષ કહે છે તેમ સીબીઆઈને સરકાર વિપક્ષી નેતાઓ પાછળ છોડી કૌભાંડીઓ પાછળ લગાવે તે જરૂરી છે. આ જ પ્રકારના વિશ્લેષણ, અહેવાલો અને વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ